જાગની જાદવાના કવિ નરસિંહ મહેતા છે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો તેમનું વતન જૂનાગઢ હતું તેઓ પ્રેમલક્ષણ ભક્તિ ઉપરાંત જ્ઞાનમાર્ગી પરંપરાની પદકવિતાના ઉત્તમ ઉર્મી કવિ છે સ્ટુડન્ટ્સ જે ઇન્ટ્રોડક્શન હું અહીંયા તમને સમજાવી રહી છું તેનું ખાસ ધ્યાન રાખજો કારણ કે એક્ઝામમાં તેમાંથી એમસીક્યુઝ કાં તો આન્સર ઇન વન સેન્ટેન્સ પૂછી શકાય છે એટલે નરસિંહ મહેતાની આપણે વાત કરીએ તો સમય ઈસવીસન પંદરમી સદી કૃષ્ણ લીલાના પદ ઉપરાંત જ્ઞાનભક્તિ અને વૈરાગ્યના પદ રચીને તેમણે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી છે હવે ખાસ ધ્યાન રાખજો શામળ શાહનો વિવાહ હાર હુંડી મામેરું શ્રાદ્ધ જેવી એમની રચનાઓમાં એમણે પોતાના જીવનના કેટલાક પ્રસંગોનું નિરૂપણ કર્યું છે ઝૂલણા જૂના છંદમાં રચાયેલા એમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે આ ખાસ યાદ રાખજો કે તેમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે પદ એટલે ભજન અને પ્રભાતિયા એટલે સવારે જે ભજન ગવાતા હોય તેને પ્રભાત્યા કહેવામાં આવે છે અહીંયા જાગને જાદવા તેનો પ્રકાર એ પદ છે ભજન છે આ ખાસ પૂછાય છે અને આ બાબતની ખાસ નોંધ લેવી ચાતુરીઓ હિંડોળાના પદ વસંતના પદ કૃષ્ણ લીલાના પદ ભક્તિબોધના પદ વગેરેમાં એમની સર્જકતાનો પરિચય મળતો રહે છે શૃંગારમાળા ગોવિંદગમન સહસ્ત્રપદી વસંતના પદ જેવી કૃતિઓ તેમના નામે મળે છે સ્ટુડન્ટ્સ શબ્દો થોડા અઘરા છે બે ત્રણ વાર તેને વાંચજો પણ આ વાંચવું અને યાદ રાખવું એ ખૂબ જ જરૂરી છે કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે આ એમસી ક્યુઝમાં પૂછાશે અને જેમ મીરાબાઈ શ્રીકૃષ્ણના ભક્ત હતા તે રીતે નરસિંહ મહેતા પણ શ્રી કૃષ્ણના ભક્ત હતા આ પદમાં આપણે જોઈશું કે શ્રીકૃષ્ણની બાળલીલા અને અવતાર લીલાના ભાવસભર પરિચય કરાવ્યા કરાવે કરાવે છે ગોપાલ તરીકે જાણીતા શ્રી કૃષ્ણને અહીંયા ગોવાળીઓ કહ્યો છે હવે શ્રી કૃષ્ણના ઘણા બધા નામ છે કે કૃષ્ણ એટલે વિષ્ણુનો આઠમો અવતાર શ્રી કૃષ્ણ માટે ગોવાડિયા શબ્દ પણ વપરાય છે એટલે કે ગોવાડ ગોધન એટલે ગાયો રૂપી ધન બંસીધર એટલે બંસી વગાડનાર આ બધા શ્રીકૃષ્ણના અલગ અલગ નામ છે તો ચલો હવે આપણે પોયમ તરફ વધીએ જાગને જાદવવા કૃષ્ણ ગોવાડિયા એટલે નરસિંહ મહેતા જાગને જાદવા એટલે શ્રી કૃષ્ણને જગાડે છે અને શ્રીકૃષ્ણનો જન્મ યાદવ કુળમાં થયો છે એટલે તેમને જાદવા કરીને સંબોધ્યા છે કૃષ્ણ ગોવાડિયા ગોવાડિયા એટલે ગોવાડ આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણ ગાયો ચરાવતા હતા એટલે એમને ગોવાડ નામ પણ આપવામાં આવ્યું છે તુજ વિના ઘેનમાં કોણ જાશે એટલે નરસિંહ મહેતા એવું કહે છે કે શ્રી કૃષ્ણ જો તમે નહીં જાગો તો તમારા વિના આ વનમાં ગાયો ચરાવવા કોણ જાશે અહીંયા આપણે નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણના માતા જશોદા સાથે સરખાવી શકીએ છીએ કે આ જે ભજન છે તેમાં નરસિંહ મહેતાએ માતા જશોદાનું સ્થાન લીધું છે એટલે શ્રીકૃષ્ણને કહે છે કે જો તમે નહીં જાગો તો વનમાં ગાયો ચરાવવા માટે કોણ જશે ત્રણસે ને સાઠ ગોવાળ ટોળે મળ્યા હવે ત્રણસો ને સાઠ ગોવાળ એટલે કવિ અહીંયા ત્રણસો ને સાઠ એટલે કે ગોવાળની સંખ્યા કાં તો વર્ષના દિવસો અથવા તો શરીરની નાળી એમ ત્રણ પ્રકારે વર્ણન કર્યું છે અહીંયા તમને કદાચ એનો ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમારો આન્સર આ જ આવશે કે તમારે આ લખવાનો છે કે ત્રણસો ને સાત ગોવાળની સંખ્યા કાં તો એક વર્ષના દિવસની સંખ્યા અથવા તો શરીરની નાળી આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે વડો રે ગોવાળીઓ કોણ થશે એટલે કે છે કે જો તમે નહીં જાગો તમે નહીં ઉઠો તો આ જે ત્રણસો ને સાત છે તેમનો વડો એટલે કે તેમનો નેતા એ કોણ થશે તેમને આગળ પણ માર્ગદર્શન આપવા માટે કોણ હશે માટે નરસિંહ મહેતા એવું કહે છે કે શ્રી કૃષ્ણ તમારે તો જાગવું જ પડશે નહીં તો તમારા વિના આ ગોવાળ જે છે એ કંઈ જ નહીં કરી શકે દહીં તણા દહીંથરા એટલે દહીંમાંથી બનાવેલી એક પોચી પૂરી દહીંથરા ઘી તણા ઘેબરા એટલે ઘીમાંથી બનાવેલ પકવાન કડિયલ દૂધ તે કોણ પીશે એટલે કડિયલ એટલે ખૂબ જ ઉકાળેલું દૂધ કોણ પીશે જો તમે નહીં જાગો તો આ બધી વાનગી જે તમારા માટે બનાવી છે અને આ જે કડિયલ દૂધ છે એ કોણ પીશે હરી તાર્યો હાથીઓ કાળી નાગ ના થયો એટલે જો તમે નહીં જાગો તો આ જે હાથી છે અને આ જે નાગ છે આ રાક્ષસોને કોણ મારશે એટલે આ હાથી અને નાગ આ બંને રાક્ષસ ગણાય છે કારણ કે તેઓ દુનિયાનો વિનાશ કરવા માટે આવ્યા હતા પણ શ્રી કૃષ્ણએ આ બંને રાક્ષસોને તેમનું વધ કરીને આ દુનિયાને બચાવી હતી માટે નરસિંહ મહેતા એવું કહે કહે છે કે હરિતાર્યો હાથીઓ કાળી નાગ નાથીઓ ભૂમિનો ભાર તે કુણ લેશે આ ખાસ સમજવા જેવું છે ભૂમિનો ભાર એટલે ભૂમિ એટલે જમીન ભૂમિનો ભાર એટલે આ સંસારમાં દુઃખ સંકટ અને ઘણી બધી મુશ્કેલીઓ છે એ બધાને દૂર કોણ કરશે એટલે ભૂમિનો ભાર તે કોણ લેશે અને આ જગતમાં આ દુનિયામાં પાપ પણ ખૂબ વધી રહ્યું છે જો તમે નહીં જાગો તો આ પાપનો ભાર પણ કોણ દૂર કરશે જમુનાને તીરે જમુના એટલે યમુના તીરે એટલે કાંઠે ગોધન ચરાવતા એટલે ગાયોરૂપી ધન ચરાવતા મધુરી સી મોરલી કુણવાસે વાસે એટલે વગાડશે એટલે નરસિંહ મહેતા એવું કહે છે કે જો તમે નહીં જાગો તો આ યમુનાને કાંઠે ગાયો ચરાવતા આ મધુરી એટલે કે મીઠી મોરલી કોણ વગાડશે અને ગોપીઓને પણ કોણ ઘેલા કરશે ભણી નરસૈયો તારા ગુણ ગાય રીજીએ એટલે નરસિંહ મહેતા આપણે જાણીએ છીએ કે શ્રી કૃષ્ણના ખૂબ જ ચાહિતા ભક્ત છે એટલે નરસિંહ મહેતા એવું કહે છે કે તમારો ભક્ત તમને ભક્તિભાવથી પ્રાર્થના કરી અને તમને ખુશ કરવા માગે છે કે જો તમે નહીં જાગો તો બૂડતા બાયડી કુણ સાસે એટલે કહે છે કે આ જે અમારા ડૂબતા હાથ છે એને કોણ જાલશે અહીંયા ડૂબતા હાથ એટલે કહીએ કે આ દુનિયામાં જો આટલું બધું પાપ વધી ગયું છે લોકો ઘણા દુઃખી છે ઘણા સંકટમાં છે તો તેમની રક્ષા કોણ કરશે સો ડિયર સ્ટુડન્ટ્સ જાગને જાદવવા આ ભજન દ્વારા નરસિંહ મહેતા આપણને એ કહેવા માંગે છે કે જો આ જગત પર જો ભગવાન ના હોય આ જગતમાં ભગવાન ના હોય તો આ જગતનું સંચાલન કોઈ ન કરી શકે દુઃખ વધી જશે સંકટ વધી જશે અને તેની રક્ષા કરવા માટે આપણે ભગવાનની ખૂબ જ જરૂર છે સો સ્ટુડન્ટ્સ અહીંયા આપણી પોયમ પૂરી થાય છે થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો અને એક્સરસાઇઝ અને વિરોધી શબ્દ સમાનાર્થી શબ્દ તેની તેના આન્સર્સ હું તમને નેક્સ્ટ વિડીયોમાં મોકલીશ